અબ તક કંપની સરકારથી અબ તક કંપની સરકારથી અબની સરકાર આવે ગાના ગાઇંગે સસ્તા સા ખાના ખાએંગે ઘૂમને જાએંગે એટલા આનંદથી રહેશું અપને આદમી અપને સરકાર અપને આદમી અપની સરકાર અપને કાનૂન આ બધું આશામાં છે આશામાં અરમાનો છે આ એનો આનંદ છે બાકી તો તિરંગો લહેરાય કે જેક લહેરાય એમાં કંઈ ફરક નહોતો પડવાનો કલર તો હતા જ પણ એક કપડું જે લહેરાય છે ને એમાં સ્વદેશની ચળવળની ભાવના સફળતા દેખાય કારણ એટલે જ કે આપણા માણસો હોય આપણું સંસ્કાર ટકે આપણા માણસો હોય આપણા માણસોનો વિચાર ઊભો રહે પોતાના સ્વાર્થ માટે ઘરભેગું ના કરે આપણા માણસો લાવવાતા એટલા માટે દાયકાઓની લડત ચલાવી હજારો લાખોએ પોતાના જાન આપ્યા અને આ બધાની પછી હવે આપણા માણસો આવશે અને સસ્તું સારું સમૃદ્ધ સાત્વિક સંસ્કાર સમૃદ્ધ અમે જીવન જીવી શકશું આ ભારત પોતાના મૂળ ટ્રેક પર પાછું આવશે બસ આ ભાવનાઓ એ વખતે લાખો હૈયામાં ધબકતી હતી આજે દ્રશ્ય પંચોતેરમું વર્ષ ચાલે છે શરૂ થયું સ્વતંત્રતાના પંચોતેરમાં વર્ષે પંચોતેરસો પ્રશ્ન ઊભા કરી શકાય છે આ ભારત માટે કારણ કે ભારત ખરા અર્થમાં ખરેખર સ્વતંત્ર થયું છે આજે જે રીતે આપણા માણસો આવ્યા પછી જે ભ્રષ્ટાચાર વધ્યો આપણા માણસો આવ્યા પછી જે દુરાચાર ને વ્યભિચાર વધ્યો આપણા માણસો આવ્યા પછી જે વ્યસનોની મહેફિલો જામી છે આપણા માણસો આવ્યા પછી જે ગુંડાગીરીને ખૂના મરખીઓ જામી છે સુપ્રીમ કોર્ટે ધજાગરા કાઢીને કેવું પડે કે ગુનાહિત માણસોને સાફ કરો સંસદમાંથી કાયદા બનાવનારા એવા ન હોય કે જેની પર કલમો લાગતી હોય આમ કડક શબ્દોમાં સુપ્રીમને કેવું પડે એવા માણસો કઈ સીટ ઉપર બેઠા છે અને શરમ આવે નામ લેતા એવા માણસો એ બધા ત્યાં જઈને બેઠા હોય લોકના આદરણીય સ્થાન પર ત્યારે અંદરથી થાય કે કયો અરમાન કઈ આકાંક્ષા કઈ અપેક્ષા હતી લોકોને અને આ સિચ્યુએશન આજે આવું કેમ વાય ઇઝ ઇટ સો આવું થયું કેમ આ ભારત એનો આખો નકશો પલટાઈ ગયો જે રસ્તો હતો રસ્તો આખો થઈ ગયો એક સંસદ તો જાણે ડબલ્યુ ડબલ્યુ એફ ની રીંગ હોય એવું લાગે કુસ્તીબાજી ચાલતી હોય નારાબાજી ચાલતી હોય આપણને લાગે કે કામ કરવા ભેગા થાય બે ભાઈઓને ઝઘડા હોય બને ઘરમાં બાર કલાક મગજમારી કરે પણ આખો સ્ટાફ આવે અને ફેક્ટરીમાં ભેગા થાય ત્યાં ઉલ્લા ગુલ્લા ન બચાવે ત્યાં પ્રોડક્શન કરે ત્યાં તો કરે પ્રોડક્શન પછી ઘરે આવીને જે કરવું એ કરે પણ ત્યાં તો પ્રોડક્શન કરે ફેક્ટરીને માથે ન લે સંસદ માથે લેવાનું આપણે તો આંકડાના શોખીન આઠ કલાક વેડફાઈ ગયા આ સંસદમાં બસો ને છત્રીસ કરોડનું નુકસાન થયું પણ એનો હિસાબ કોણ માગે છે આ લોકોના ભથ્થામાંથી પાછું આવે પૈસા તો તમારા ગયા એક મરદનો બચ્ચો એવું ચળવળ નથી ઉપાડતો કે કાયદો લાવો સંસદ સંસદનું કામ કરશે તમારે તમારા વિરોધ નોંધાવવા અને અભિપ્રાયો માગવા માટે બીજા હજાર જાતના ઉપાય છે આ કાર્યકાળને તમે તોડી ન શકો આના માટે એક અક્ષર કોઈ બોલતું નથી કામ કરવા માટે જ્યારે ભેગા થયા હોય સો ટકા બધાને બધું જ પૂછવાનો ચોક્કસ અધિકાર છે લોકશાહી એને જ કહેવાય પણ આ તો ઠોકશાહીથી બધા તોફાન ત્યાં જ કરવાના કામ કરવા નહીં દેવાનું કામ નહીં કરવા દઈએ આ તો કઈ રીતે ચાલે અને આપણે કેટલા વખતથી જોતા આવ્યા જ અને કોઈ એક અક્ષર આના માટે બોલે નહીં એકલા આંદોલનો 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 એજ્યુટેશન 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 મૂવમેન્ટ 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 તોફાન એ જ ચાલ્યા કરે આ દેશની પથારી ફરી ગઈ આઝાદી આંદોલન પાયા પર તો આવી છે આંદોલન થયા એટલે જ આઝાદી આવી છે હું તમને સમજાવું એ આંદોલન જુદા હતા અને આજના આંદોલન જુદા છે તમને સમજાવું વીર સાવરકર મરાઠાઓ મોટે માટે નહોતા મરતા સુભાષ બોઝ બંગાળીઓ માટે નથી લડ્યા ભગતસિંહ પંજાબીઓ માટે હરિયાણવી માટે નથી મર્યા મેડમ કામા જજુમ્યાને મર્યા પારસીઓ માટે નહીં અશ્વાખુલ્લા ખાન શહીદ થઈ ગયા મુસ્લિમો માટે નહીં અને સરદાર વલ્લભભાઈ પટેલ જે કામ કરતા હતા એ પાટીદારો માટે નહીં બધા દેશ માટે લડતા હતા આ આંદોલનનો મુખ્ય હેતુ દેશ હતો આજે જ્ઞાતિ અને સ્વાર્થ છે એ આંદોલન જુદા હતા આ આંદોલન આખા જુદા છે આ આંદોલનમાં દેશ ગૌણ છે પોતાની મુઠ્ઠી મુઠ્ઠીભર વસ્તુ એટલી જ મુખ્ય છે એટલે આ દેશભક્તિ તો છે ને માત્ર સ્વાર્થના પાયા પર ઉભેલા આંદોલન છે એ આંદોલનો જુદા હતા જેના કારણે આઝાદી મળી આજે તો આઝાદ હિન્દમાં આખા તોફાનો જ શરૂ થઈ ગયા આંદોલનના નામે એકલા આંદોલન ચાલતા હોય તોફાન ચાલતા હોય આ બધાનું મૂળ ક્યાં છે મૂળ ક્યાં મૂળમાં જશું ને પછી ખબર પડશે કે ઓબ્વિયસલી થાય જ થાય જ આવું થાય ગો બેક સવા પાંચસો વર્ષ પાછા જવું પડશે હું ચૌદમાં સૈકા પછીની વાતથી શરૂ કરું છું હવે પંદરમાં સૈકામાં ચૌદસો પચાસથી લઈ અને લગભગ બ્રિટિશરો બધે નીકળી પડેલા અને બધાને લૂંટફાટ આફ્રિકા અમેરિકા બધી કોલોનીઝ ઊભી કરેલી વોટ ઇઝ કોમનવેલ્થ આપણે સભ્ય છીએ ત્રેપન જે કોલોનિયલ દેશો છે જે બ્રિટિશના કોલોનીઝ હતી એ બધાને ભેગા કર્યા છે અને આજે પણ એ સભ્યપદ ટક્યું છે ત્રણ વખત આમ વ્યવસ્થિત પાયાના વડાપ્રધાનશ્રીને કાગળો ગયા છે કે હવે આપણે કોમનવેલ્થનું સભ્યપદ લઈએ તો ફરક ક્યાં પડે છે બ્રિટિશ કોલોની હતી અને એના જે કોલોનિયલ હતા એ લોકોનું એક સંગઠન કોમનવેલ્થ હવે એ ગ્રુપમાં આપણે શા માટે રહીએ હવે તો સોવરેન રિપબ્લિક છીએ હવે ઇન્ડિપેન્ડન્ટ નેશન છીએ તો જ્યાં સભ્ય છે બરાબર આમાં છે માટે આમાં તો એ જ હોય કે જે એમના અંડરમાં રહેતા હોય અને કોઈ જવાબ નથી કોઈ પગલું નથી ભરાતું હજી ખબર નથી પડતી

અમારી ધરતી એમના હાથમાં એમની બાઇબલ અમારા હાથમાં ઉદાર પોપે એક ફતવો બહાર પાડ્યો એ કેમ પાડ્યો મોટા ભાગનો વેપાર એ વખતે દરિયાઈ માર્ગે થતો વેપાર બધો વાણિજ્ય વેપાર બધો દરિયાઈ માર્ગે થતો અને વાહનોમાં જતો પાયરેસી બહુ ચાલતી ચાંચિયાઓ કહેવાય ને રસ્તામાં સી પાયરેટ્સ બધા ત્રાટકે લૂંટે ફૂટે બધું કરે હવે એમાં કોઈ નવા નવા દેશો ત્યારે જ બધા શોધાતા ત્યારે બધા નીકળી પડે દરિયાઈ માર્ગે કોક આ શોધે કોક આ શોધે બધા નીકળી પડે કંઈક શોધવા માટે બધા શોધવા નીકળે ને પછી ઝઘડા થાય એ આ મેં શોધ્યો આ કપાયેલો પતંગ ચાર જણા કે મેં પકડ્યો ઓલો કે મેં પકડ્યો એ કે પૂછડી પકડીએ કે કની પકડીએ કે માંજો પકડ્યો ત્રણેય જણાનો હક લાગે પતંગ ફાટી જાય ત્યાં સુધી ઝઘડે છેલ્લે એક લોકપ્રથા હતી કે ઝઘડો જ્યારે પરાકાષ્ટાએ પહોંચે ત્યારે ધર્મગુરુ પાસે જાય એટલે નામદાર પોપ ઉદાર પોપ એ વખતના એલેક્ઝાન્ડર સિક્સ્થ એ વખતે જે હતા એમની પાસે આ માહોલમાં બધી રજૂઆત થઈ અને એમણે કીધું એક કામ કરો ફોર્ટીન નાઇન્ટી ટુ ચૌદસો બાણુંની અંદર એક ફતવો અને ફોર્ટીન નાઇન્ટી થ્રી ચોથી મે એ દિવસે બીજો એક ફતવો બહાર પાડ્યો બે બુલ બાર પડ્યા એમણે ફતવો બહાર પાડીને કીધું નીકળી પડો નીકળી પડો અને આ દુનિયાની અંદર આ હું જે બોલું છું ને એ બધા બધા જ વસ્તુઓ હું લઈને આવ્યો છે આજે કોઈને જોવું હોય તો મારું ખાસ આમંત્રણ હું તમને બતાવીશ કારણ કે ખુલીને બોલવું એટલે મારે બધું હજામત કરવી હોય તો અસ્ત્ર લઈને આવવું પડે હું લઈને આવ્યો છું આજે અંદરથી દાજે છે કે આ શું તંત્ર ચાલે છે સંસ્કાર તો સંસ્કૃતિ તો બધું ભૂલી જવાની અંતિમ સંસ્કાર થઈ ગયા સંસ્કારોના આ બધાનું મૂળ ક્યાં છે એ ફોર્ટીન નાઇન્ટી ટુમાં કહી દીધું નીકળી પડો ધેર શુડ બી જસ્ટ વન રિલીજન ક્રિશ્ચિયાનિટી ધેર શુડ બી વન રેસ વ્હાઈટ રેસ ગોરાઇઝમ ગોરાઇઝમ જે સવાર થાય છે ને એ બહુ ખતરનાક હોય છે આપણને લાગે કે આ ગોરાઇઝમ એ નાનું તોફાન નથી મુગામ્બો મુગામ્બો યાદ આવે છે હા ઝિમ્બાબ્વેના પ્રેસિડેન્ટ આમ તો મુગામ્બો ખુશ હોવા આટલું જ યાદ આવે તમને પણ એ મુગામ્બો કાળા હતા કે ગોરા હતા કાળા હતા બહુ આકરા હતા બોલવામાં પણ એ ફેન્ટાસ્ટિક લેટર એમણે લખ્યો છે લાગે કે દિમાગના બધા સેલ વાપરી કાઢ્યા છે અને કરંટ આપે એવો લેટર લખ્યો છે એ કે આ શું વાય ધ ઓફિશિયલ ગુડ મની કોલ્ડ વ્હાઈટ મની એન્ડ અનઓફિશિયલ મની કોલ્ડ બ્લેક ઈ કે બ્લેક મની ને વ્હાઈટ મની બરાબર પણ સારો પૈસો એને વ્હાઈટ કહેવાય અને ખરાબ પૈસાને બ્લેક કહેવાય આવું ક્યાંથી લાવ્યા આ આ ક્યાંથી સ્નૂકર રમતા હો ત્યારે બધા બોલ જાય ને વ્હાઈટ ટોપ ઓફ ધ ટેબલ રે ત્યારે તમે જીતો આવું કેમ આવું શા માટે તમારી કાર હોય ઈ આખી વ્હાઈટ કાર એ દોડાવવા માટે બ્લેક ટાયર જ વાપરવાના વ્હાઈટ ટાયર કેમ નહીં ઘસારો એને કેમ નહીં આપવાનો ના ટાયર તો બ્લેક જ એની ઉપર વ્હાઈટ કાર રહેશે

સેન્ટ્રલાઇઝ ગવર્મેન્ટ વર્લ્ડ ગવર્નિંગ બોડી એક જ હોય એક જ મેમ્બર ઓફ કાઉન્સિલ તરીકે ભારતનો એક પ્રતિનિધિ હોય પાકિસ્તાનનો એક હોય અફઘાનિસ્તાનનો એક હોય બધા પ્રતિનિધિ મેમ્બર્સ ત્યાં બને પ્રાદેશિક પ્રતિનિધિ આપણા તરફથી એક જણ જાય બાકી તંત્ર એક જ હોય આખું વર્લ્ડ ગવર્નિંગ બોડી એક જ હોય વર્લ્ડમાં એક જ શિક્ષા પદ્ધતિ એજ્યુકેશન સિસ્ટમ હોય વર્લ્ડમાં એક જ ન્યાય પ્રણાલિકા ચાલતી હોય વર્લ્ડમાં એક જ આર્મી હોય બધી રીતભાત જીવનશૈલી એક જ પ્રકારની હોય વિવિધતા છે એટલે ઝઘડાઓ છે આ ઝઘડાનું મૂળ કાપી નાખો જાઓ અને ફેલાવો કરો આ એણે ફોર્ટીન નાઇન્ટી ટુમાં કીધું કોલંબસ આ કાગળીઓ લઈ નીકળી પડ્યો અને પછી એણે અમેરિકા શોધ્યું ફોર્ટીન નાઇન્ટી ટુમાં તરત શોધી કાઢ્યું અને ક્રિસ્ટોફર કોલંબસ એક મત મુજબ એ ચાંચિયો હતો સી પાયરેટ હતો લૂંટારું હતો અને એણે ઇતિહાસમાં નામ આવ્યું કારણ કે કોલંબસે અમેરિકા શોધ્યું એ પછી ફોર્ટીન નાઇન્ટી થ્રીનું બુલ બહાર પડ્યું ફતવો બુલ એટલે ફતવો પોપ તરફથી બહાર પડેલો ફતવા પોપ ક્યાં રહે વેટિકન વેટિકન ક્યાં આવ્યું ઇટાલીની બાજુમાં એ વેટિકન શું છે પોળ છે પાડો છે ખાંચો છે સોસાયટી છે કન્ટ્રી છે ઇન્ડિપેન્ડન્ટ નેશન છે આ વેટિકન ઇન્ડિપેન્ડન્ટ નેશન છે ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રી એની વસ્તી કેટલી આપણે અહીંયા બેઠા છે ને એનાથી ઓછી આઠ દસ વર્ષ પહેલા મેં જોયું હતું એની વસ્તી નવસો દસની ની હતી પાંચ દસ મર્યા હશે ને ચાર પાંચ જન્મ્યા હશે બહુ કંઈ ફરક ના પડે આમાં એકસો છવ્વીસ એકરની જગ્યા છે અને ઇન્ડિપેન્ડન્ટ નેશન છે અને માત્ર ત્યાં શું ચાલે છે તમારી રીતે તમે ચેક કરજો કે ત્યાં ડેમોક્રેસી છે તો કે ના તો મોનાર્કી રાજાશાહી છે તો કે ના ત્યાં શું છે એ ખબર નથી શું ચાલે છે કયા પ્રકારની ક્રેસી ચાલે છે ને કઈ શું ચાલે છે ને તંત્ર સેના આધારે ચાલે છે એ બધું પોપ નક્કી કરે છે ત્યાં કશું બીજાનું ના ચાલી શકે એમનું અને એ દુનિયા પર ચલાવે છે દુનિયા પર સેલ્ફ ઇમ્પોઝ ઓથોરિટી સ્વયં પોતાની માન્ય લીધેલી સત્તાની રૂએ એને નાઇન્ટી થ્રીમાં હદ ક્યાં વટાવી સ્પેન અને પોર્ટુગલ બે મોટા દેશોને બોલાવીને કહી દીધું કે આ હેમિસ્ફિયરમાં વર્લ્ડ મેપ પર એક આમ લકીર દોરી આ વેસ્ટર્ન હેમિસ્ફિયર કોલંબસને આપ્યો ઈસ્ટર્ન હેમિસ્ફિયર વાસ્કોડા ગામાને આપ્યો અને સ્પેન અને પોર્ટુગલના ભાગ પાડી આપ્યા પેલો સ્પેનિયાર્ડ હતો કોલમ્બસ એ ત્યાંથી નીકળ્યો અને એને વેસ્ટમાં એક્સપ્લોરેશન શરૂ કર્યું એ અમેરિકા પહોંચ્યો એને શું કર્યું કર્યુંની વાત પછી વાસ્કોડી ગામા અહીંયા નીકળ્યો શોધતા અને બધું કરતા વાર લાગી ફોર્ટીન નાઇન્ટી એટમાં એ ભારત કલિકટમાં ઉતર્યો આ ઇતિહાસમાં આવે છે પણ એ આવ્યો કઈ રૂએ આવ્યો એને મોકલવામાં આવ્યો છે અને કોણે મોકલ્યો છે આ બુલના આધારે મારી પાસે ધ પપાલ બુલ ધ ઇન્ટરસેટર આ પપાલ બુલ ઓફ ધ ધેન ધ ધેન પોપ એલેક્ઝાન્ડર સિક્સ એમનો જે ફતવો બહાર પડ્યો એમની કોપી મારી પાસે છે કોઈને કદાચ આખી વાંચવી પડ હોય ને તો મારી પાસે છે આખી આ કોપી છે એટલે આ બુલના આધારે એમણે ત્યાં આગળ કીધું કે નીકળી પડો અને નીકળી ગયા અને પછી કન્વર્ઝન અને એક્સપ્લોટેશન ધૂમધામ સાથે શરૂ થઈ ગયા અમેરિકામાં સ્થાનિક માણસો કોઈ હતા જ નહીં આજે આઉટસાઇડર્સ બધા જ મૂળ પ્રજા તો ત્યાંની રેડ ઇન્ડિયન્સ હતી રેડ ઇન્ડિયન્સ અગિયાર કરોડ ઇતિહાસમાં લખાણ છે બધું જ લખાણ છે અગિયાર કરોડની વસ્તી હતી પાંચસો વર્ષમાં જે એ લોકોને માર્યા છે હ્યુમન રાઇટ્સ શબ્દ બોલવાનો અધિકાર ન રહ્યા આ લોકોને તમે વાંચો તમને લાગે પતાવી દીધા જી સરના ના પતાવ્યા ઝુંડમાં ઊભા રાખે ફરતી દોરી બાંધે ફરતા લાકડા મૂકે અને આગ ચાપીને જતા રહે જીવતા અગ્નિ સંસ્કાર હોલસેલ માં મેસાકર આમ હ્યુમન એક સાથે જડબા તોડ આમ સળગાવી નાખવાના ઉભા ને ઉભા પંદર જણાને લાઈનમાં ઊભા રાખે અને એક ભાલો લઈને એવો અંદરથી ખોસે કે પંદર જણાને વિંધી અને એવા સેન્સિટિવ પોર્શનમાંથી કાઢે કે પંદર જણાને વિંધીને મારી નાખે એવી રીતે ખતમ કર્યા છે નાના બાળકો એને ખાડામાં અંદર નાખીને ઉપર માટી દાટી દેવાની પચાસ પચાસ નાના બચ્ચાઓને જે બે ત્રણ ચાર વર્ષના હોય નાના બચ્ચા એને એક ટાંગે પકડે એક ટાંગે આમ 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 હલાવે એક ટાંગે ઊંધા પકડીને આમ આમ હલાવવાના અને પથ્થરની શિલા સાથે પછી ફટ માથું પછાડવાનું નારિયળની જે માથું ફાટે આ બધા ફોટોગ્રાફ સાથે છે અમેરિકન ઓથરે આખું બહાર પાડ્યું છે બધું જ અને અગિયાર કરોડ રેડ ઇન્ડિયન્સની આજે હાલત છપ્પન થી સાઠ હજારની વચ્ચે વસ્તી રહી છે આ પોણા પાંચસો વર્ષમાં અગિયાર કરોડમાંથી અત્યારે રહ્યા થયા પંચાવન થી સાહીઠ હજાર લોકો રેડ ઇન્ડિયન ચીફે એક લેટર લખ્યો છે આંખમાંથી આંસુની ધાર ચાલે ને એવો લેટર અમે ટપકી નથી પડ્યા અમે એલિયન નથી અમે ઘૂસણખોર નથી આ પૃથ્વી પર અને તમારા બાપુજીનું રાજ નથી અહીંયા આવીને અમને શેનો અત્યાર અત્યાચાર ને અમારે જગ્યાઓ પચાવો છો કેમ એને જે લેટર લખ્યો છે સુપ્રીમ કોર્ટ ઇન્ડિયામાં એક જજમેન્ટમાં આખો લેટર કોટ કર્યો છે એમને વચ્ચેનો પાર્ટ કંઈ કામ લાગ્યો હતો જજમેન્ટમાં લેટર આખો કોટ કર્યો અને લખ્યું છે નામદાર જજે સુપ્રીમના જજે લખ્યું છે આપણે ત્યાં કે આ લેટરનો આટલો જ ભાગ કામનો હોવા છે તમે આખો એટલે લખ્યો છે કે જે પણ વાંચે આખો વાંચે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિમોલિશ એની સુપર પેઇન્ટિંગ આ પેઇન્ટિંગ છે આ લખાણ નથી આ ચિત્રકળા છે શું લખાણ છે સુપ્રીમના જસ્ટિસ પણ ઓવારી ગયા એવું લખાણ એ રેડ ઇન્ડિયનના ચીફે બહાર પાડેલું કે ઠીક છે અમે કાળિયા છીએ સો વોટ અમે ગરીબ છીએ પણ અમારી ધરતી છે અમારો મૂળ રસ્તો છે અમે અહીંયા પેદા થયા છે તમે બહારથી આવીએ શેનો અત્યાચાર કરો બધા બહારથી આવ્યા અને વસ્યા જ મૂળ પ્રજા તો રેડિ ઇન્ડિયન્સ બધા સાફ આ પુસ્તક છે ધ અમેરિકન હોલોકાસ્ટ આ અમેરિકન હોલોકાસ્ટ તમે જોશો ને ડેવિડ સ્ટેનાડે લખેલું છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસમાંથી બહાર પડેલું છે અને ત્રણ ત્રણ આવૃત્તિઓ પ્રસ પ્રકાશિત થઈ ગઈ છે આ પુસ્તક તમે જોશો તો તમને લાગશે કે શું ચાલ્યું છે અને કઈ રીતે મેં જે વર્ણન કર્યું ને એ બધા ચિત્રો પણ આપેલા છે ચિત્રોની સાથે આ ચિત્રની સમજણ પણ આપેલી હોય જે હું સમજાવું છું કઈ રીતે મારવામાં આવે છે આ બધી જ સમજણો આપેલી છે કઈ રીતે એમને ખતમ કરવામાં આવે છે આ બધું અમેરિકન હોરોકાસ્ટ બીજી બુક પણ છે અમેરિકા ઇન ફોર્ટીન નાઇન્ટી ટુ આ બુક્સમાં બધું જ એમણે લખ્યું છે ડિસ્ટ્રક્શન મોટા પાયે ચલો થઈ વાત પતી ગઈ એ તો અમેરિકાની વાત હતી વોટ હેપન ઇન ઇન્ડિયા આપણે તો આપણી વાત કરવી છે આપણી ઇન્સાઈડ સ્ટોરી જાણવી છે આ તો પ્રિફેસ છે પણ એમાં કોલંબસે ત્યાં ગયો અને વાંકુડી ગામમાં અહીંયા આવ્યો કાલિકટમાં આવીને ઉતર્યો અને ભારત 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 તો તો હતું જ આ આપણે જગદીશ ચંદ્ર બોસે વનસ્પતિમાં જીવ શોધ્યો એ પેલા થોડો હતો એને ભારત શોધ્યું એટલે હતું નહીં પેલા હતું નહીં મને આજે ખબર પડે કે અચ્છા તમે મારા માસા થાવ તો તમે નહોતા અત્યારે મને ખબર નહોતી પડતી મને ખબર નહોતી પડતી એમાં શું થઈ ગયું એટલે કોલંબસે ભારત વાસ્કોડી ગામમાં એ ભારત શોધ્યું એ ઉતર્યો કાલિકટ બીચ ઉપર અને પછી એ અહીંયા આવ્યો અને પછી આખી એક થિયરી શરૂ થઈ બહુ મજાની થિયરી છે ફાઇવ ઈ પ્રોગ્રામ છે આખો એસપીનેજ એસપીનેજ એટલે જાસૂસી આ પહેલું પગથિયું હતું આ પહેલું ચરણ હતું ઈ એસ પીઆઈઓ ઈ એસપીનેજ એટલે જાસુસી આ દેશમાં આવીને આખી જાસૂસી કરવાની હતી તમે જોજો પંદરમાં આખો સૈકો ભારત ટ્રાવેલર્સ અને વિઝિટર્સથી ઉભરાયું છે બહારથી આવતા જાય અને પછી નોટિંગ્સ અને રિપોર્ટ્સ બધા ત્યાં બધું પહોંચતું થાય વન્ડરફુલ પરફેક્ટ ચાર ચાર મહિનાની ઝોનલ પદ્ધતિથી ત્રણ ક્લાઇમેટિક ઝોન ચાલતા હોય આખી ઋતુ ચક્રની સાયકલ ચાલતી હોય પરફેક્ટ દર એકસો વીસ દિવસે ઋતુ બદલાય નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી શું વિન્ટર સિઝન હોય પછી માર્ચ એપ્રિલ મે જૂનમાં એવી મજાની ગરમી હોય અને પછી જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી જે વરસાદ પડે એ ચાર ચાર મહિનાની જે ત્રણ ઋતુ અને આમ આપણે ત્યાં છ ઋતુ બાકી ત્રણ સિઝનની જે વાતો એ ત્યાં પહોંચે સુપર જોગ્રાફી અપ ટુ ડેટ ત્રણ બાજુ પાણી અને ઉપર હિમાલય અદ્ભુત છે કવરેજ એવું મળે છે કે આ દેશ આપોઆપ ત્યાંથી કોઈ આવી ન શકે હિમાલય છે આ બાજુથી પાણી છે દેશને સ્વયં જેને કુદરતે બહુ જ સુરક્ષિત રાખ્યો આ દેશનું ભણતરનું સ્થાન કેવું છે બધા રિપોર્ટ્સ અહીંના આવનારા વિઝિટર્સે જે લખ્યા છે એ બધા એ બધા ધ બ્રિટિશ આર્કાઇવ્સ આર્કાઇવ્સ એટલે ખ્યાલ છે ને જૂની નોંધો બધી એ બ્રિટિશ આર્કાઇવ્સમાંથી કાઢી કાઢીને ધરમપાલજીએ પુસ્તકો લખ્યા ધ બ્યુટીફુલ બ્યુટિફુલ ટ્રી ડિસ્પોલિશન એન્ડ ડિફેમેશન ડિફેમિંગ ઓફ ઇન્ડિયા એને દસેક પુસ્તકો લખ્યા આ તંત્રને સમજવામાં ધરમપાલ એક બહુ પંડિત થયા સૈકા પહેલાંના સ્વતંત્ર સેનાની હતા એ સમર્થ હતા એણે આ જાણકારી મેળવીને પુસ્તકો લખ્યા એમાં એણે નોંધ્યું છે કે બ્રિટિશરો ત્યાં જઈ જે વિઝિટર્સ આવતા હોય ત્યાં જઈને સમાચાર આપતા કે શું ભણતર છે એજ્યુકે આપણે તો એમ છે વી આર લેન્ડ ઓફ સ્નેક ચાર્મર્સ આમ હું પૂ 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 સાપ રમાડવાવાળાની ધરતી છે આ અને અભણો જ ભેગા થયા હતા ગમારો જ ભેગા થયા હતા આપણે એ શીખવાડ્યું ને એણે લખ્યું છે સાતસો વર્ષ ઇન સેવન હંડ્રેડ બીસી સેવન હંડ્રેડ બીસી આ જો વળી પાછું નવું આવ્યું બીસી ને એડી એટલે શું દુનિયાની કોઈ પણ ઘટનાને માપવી હોય તો માધ્યમ ક્રાઇસ્ટ પપ્પા રાજા વિક્રમાદિત્ય ક્યારે જન્મ્યા હતા તો ફિફ્ટી વિક્રમાદિત્ય જન્મ્યા હતા જેના નામની સંવત ચાલે એને પછી બાર ઇંચની ફૂટપટ્ટી હોય એને માપવા માટે છ ઇંચ નું રૂલર લાવે એક ને એક બે અચ્છા છ ને દુ બાર બાર ઇંચ નું છે હવે એનું સ્વયં પોતાનું માપ છે એ ગામને માપે એમ છે એને માપવા માટે છ ઇંચની ફૂટપટ્ટી લાવીને માપવાનું વિક્રમની સંવત છે વિક્રમ ક્યારે તમે વાંચો પાઠ્યપુસ્તકમાં લખ્યું વેર વોઝ રાજા વિક્રમાદિત્ય બોન વિક્રમાદિત્ય વોઝ બોન ઇન ફિફ્ટી એટ બીસી એ આ ફિફ્ટી સેવન કે ફિફ્ટી એટ બીસી તમે કહી દે કહો બિફોર ક્રાઇસ્ટ ને આફ્ટર ડેથ આ રેશિયો દુનિયાની દરેક ઘટનાને ક્રાઇસ્ટના માધ્યમથી માપવાની આ કૂતરો જ ફેરવી દીધો સીધો આપણે તો તિથિવાળા હતા એમાંથી તારીખ પર આવ્યા અને તમે કાર્તક માં બોલો કે જાન્યુઆરી ફેબ્રુઆરી બોલો શું ફરક પડી તો હું સમજાવીશ તમને એ ફરક શું પડે એ આગળ આવશે આપણે અમે તો ખાલી મહિનાનું નામ જ બોલીએ તમે આમ બોલો કે આમ બોલો સો વોટ પછી ઘણો ફરક પડે છે આ બધા ફેરફારો કર્યા અને એ વખતે આખી ઘટના એવી બની કે અહીંયા આવ્યા પછી આપણી વાત એ છે કે અહીંયા આવેલા માણસોને ખબર નહોતી અહીંની આખી શૈક્ષણિક વ્યવસ્થાઓની નોટ્સ ત્યાં પહોંચે સાહેબ સાતસો બીસીમાં તક્ષશિલા વિદ્યાપીઠમાં દસ હજાર પાંચસો વિદ્યાર્થીઓ એકસો દસ અલગ અલગ દેશોના સાઠ ડિફરન્ટ સબ્જેક્ટ્સ ભણી રહ્યા છે સાઠ સબ્જેક્ટ પર એકસો દસ દેશોના સાડા દસ હજાર વિદ્યાર્થીઓ ભણે છે તક્ષશિલા વિદ્યાપીઠ હાર્વર્ડ અને સ્ટેન્ડફોર્ડ બધા પછી આવ્યા એ પછી ત્રણસો વર્ષે નાલંદા અને એ પછી વિદ્યાપીઠોની દુનિયા હતી અને અહીંયા દર આઠ વિદ્યાર્થી એક શિક્ષક છે ક્યાંક જ બાર ચૌદ કે સોળ વચ્ચે મળે બાકી લગભગ એવરેજ આઠ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક આટલા શિક્ષકો છે સવા સો વચ્ચે એક હોય ચારસો નો કાફલો ઓનલાઈન ભેગો કરી લે કચર લે કચર લે કચર એમ ના ચાલે

આધ્યાત્મિકતા એટલી સુદૃઢ છે ગામે ગામ હવામાં જાણે આધ્યાત્મ વહે છે હવામાં ધર્મનો રણકાર હોય ધજાઓને મંદિરોથી ગલીઓને ગામો શોભતા હોય સાહેબ આ દેશ ગજબનો છે આ દેશની સમૃદ્ધિ ખબર નહીં કે આપણે તાકાત નથી કે લૂંટી શકીએ એવી છે માપી ન શકીએ એવું ઊંડાણ છે વિચારી ન શકીએ જોગ્રોફી ઇઝ સિમ્પલી બ્યુટિફુલ હિસ્ટ્રી ઇઝ એસ્ટોનિશિંગ અને સિવિલાઇઝેશન અટમોસ્ટ પ્રભાવિત થઈ ગયા આ બધું એસ્પોનેજના ના ફિગર્સ માં બધું જ ત્યાં પહોંચે ઓકે હમ ઠીક છે આ બધું પેગાસ આ બધું અત્યારની બધી જે બહાર વાત જાય જાસૂસી તંત્ર થી ઈ વખતનું કૌભાંડ હતું બધી વાતો બહાર જતી અને જાસૂસી તંત્રથી થી બહાર પહોંચ્યું બધું વિઝિટર્સ ને ટ્રાવેલર્સ ને નામે લોકો આવે ને ને રિપોર્ટ બધા ત્યાં જાય આપડે તો મહેમાન ગતિ માં અને આવો 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 ના જો અમારે ત્યાં આમ ને અમારે ત્યાં બધું જ બતાવી દઈએ આપડે તો આપણું જર્નલ ને બધું જ બતાવવાનું કે આ અમારે તો આમ હોય લેઝરે જોઈતા જાઓ બધું જોતા જાઓ તમે કહેતા જાઓ આપણે બધું ખુલ્લું મૂકી દઈએ મનમાં સ્વાર્થ નહીં પાપ નહીં કહેવામાં શું વાંધો છે અને બધું ત્યાં પહોંચે આખો એક સમયગાળો ગયો પચાસસો વર્ષનો અને એમાં આ લોકો લાંબા ગાળાની યોજનામાં માહિતી એક શીખવા જોઈએ એમની પાસે કે પાંચ વર્ષમાં ફળ મળે એવું નહીં પાંચસો વર્ષનું પ્લાનિંગ કરે પાંચસો વર્ષનું અને પાંચસો વર્ષ સુધી એક સરખું એ જ રીતે ચાલે પાછું એ જ રીતે ચાલે એવું નહીં કે પાંચસો વર્ષમાં ચાર આર્કિટેક્ટ બદલાઈ જાય બધું પ્લાન બદલાઈ જાય એ જે પ્લાન થયો હોય એ પાસ બીજા કરાવે એક્ઝિક્યુટિવ ત્રીજા કરે અને ઉદઘાટન ચોથા કરે પણ એ પ્લાન એ જ પ્રમાણે ચાલે ને એ પ્રમાણે બધું ચાલતું એ એસપીનેજમાં જે પ્લાન થિયરી રજૂ થઈ એ પ્રમાણે બધી ઘટનાઓ બની અને પછી સેકન્ડ સ્ટેજ આવ્યું સેકન્ડ ઈ દેટ ઇઝ એન્ટ્રી હવે એન્ટ્રી લેવાની છે એટલે એન્ટ્રી લેવા માટે ત્યાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મોકલી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને સંજાણ ગામે ઉતરી અને ત્યાંથી અમે અહીંયા રહી જઈશું સાહેબ અને ત્યાં પારસીઓ જે ઉતર્યા હતા ને સંજાણમાં એ રીતે કંઈક કોઈક જગ્યાએ ઉતર્યા ત્યાંના બંગાળ અને પછી ત્યાંના રાજા પાસે જે હતા નવાબ એમની પાસે પરમિશન માગી રાજાના નવાબને ક્રોકરી કાચની આપી ભેટ એમાં શું શું લઈને ગયા હતા બધું નોંધમાં છે એટલે સુધી અને એ નવાબી રાજમહેલમાં જે મલમલના પડદા પતળા હવામાં ઉડે અને જે મોતીઓનો રણકાર આવે સાચા રત્તો ટાંગેલા હોય એ જોઈને લોકો કે વાવ શું રિચનેસ છે કેવું પડે એ બધું અહીંયા હતું એ જોઈને એમને રજૂ કર્યું સાહેબ અમે તો ગરીબ દેશમાંથી આવીએ છીએ આવા સમૃદ્ધ દેશમાં અમારા જેવા ગરીબને થોડો વેપાર કરવા દો તો કેમ તથા તથા આપણે કહી દીધું એ અહીંયા કઈ રીતે આવ્યા એમને રાણી એલિઝાબે કીધું જાઓ ભારત જાઓ વેપાર કરો હવે આ આશ્ચર્ય લાગે કે ક્યાંકથી નીકળી અને તમારે બીજા દેશમાં વેપાર કરવો છે તો એ રાણી કે તમને આ મારી પાસે કોપી છે હા ક્વીન્સ ચાર્ટર આખી કોપી છે ક્વીન્સ ચાર્ટર ચાર્ટર એટલે પરમિશન તમને પરમિશન આ ગ્રાન્ટેડ કે તમે ત્યાં જઈ શકો ભારત અને તમે કરો આપણે ત્યાં સિસ્ટમ એ હોય કે અહીંયા કંઈક કરવું હોય તો અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વોર્ડ ઓફિસર હોય એ વોર્ડ ઓફિસર તમને કહે કે હા તમે અહીંયા કરી શકો છો ફલાણું ફલાણું આટલું કરી શકો બોલું તો કે એ મારા હદમાં નથી તમે પહેલાં વોર્ડ ઓફિસરને પૂછી લો સ્પષ્ટતા એટલે સુધી આવે એલિઝાબેથ ક્વીન ઇંગ્લેન્ડમાં બેઠી બેઠી કે હા તો ભારતમાં જઈને વેપાર કરો જાઓ આ કઈ રીતે થાય થાય કઈ રીતે પ્રશ્ન એ થાય ને આપણને મનમાં એક પ્રશ્ન એ થાય કે એક્સપોર્ટ કરવું હોય તો ત્યાંની કન્ટ્રીની પરમિશન તો લેવી પડે એ આજે લેવી પડે એક્સપોર્ટ કરનારે કબૂલ પણ એક્સપોર્ટ કરનારે ત્યાંની કન્ટ્રીની પરમિશન લઈને પછી એક્સપોર્ટ કરે એ વાત સાચી એક્સપોર્ટ લાયસન્સ હોવું જોઈએ એ વાત સાચી પણ આમાં તો ક્યાં સુધી જે તમે ચાર્ટર વાંચો મેં લાઇન અંડરલાઈન કરી છે કેટલીક માર્ક કર્યા છે એમાં લખ્યું છે યુ કેન હેવ એન્ડ કીપ યોર ટ્રુપ્સ ઓલ્સો તમે તમારું સૈન્ય રાખી શકો તમે ત્યાં તમારી સરકાર બનાવી શકો હવે આ બધી સત્તા કઈ રીતે અપાય સેલ્ફ ઇમ્પોઝ ઓથોરિટી જાઓ આપણું ભારત છે ભારતમાં જઈને કરો અને પણ ભારત તમારું કઈ રીતે થયું હા એવું આપ નહીં હું આપ નહીં પીધેલા છીએ ભાઈ આ બોલે છે કે પછી સાંભળે છે કોણ છે આ હાલો પીધેલા ભેગા થાય એટલે પછી ઝૂમતા હોય જી ચાહતા એ તાજમહલ ખરીદ લેવે તો બીજાને ચડેલી હતી તું ખરીદ લેગા મેં બેચને નહીં હું ત્રીજો બે જને પોછી પકડીને બહાર મૂકી આવ્યો તું ખરીદ બી લેવે ઓર તું બેચ બી દેવે લેક ખાલી કરીને કા કોઈ સાપ હવે ભારત તો આપણું છે ને અને હું તમને કહું આના પુરાવા તમને આપું છું વન સિક્સ સિક્સ વન સોળસો ને એકસઠ ની સાલમાં પોર્ટુગીઝના રાજાની દીકરીના લગ્ન થયા એને જમાઈમાં જમાઈને દાયજામાં બોમ્બે પોર્ટ આપ્યો આ લખાણ છે એ કઈ રીતે આપ્યો ડાયજામાં બોમ્બે પોર્ટ કઈ રીતે આપ્યો આપું આપણને તો હે એટલે આ ઓથોરિટી પ્રૂવ કરીને અને એની સામે જે સોળસો એકસઠમાં આ બોમ્બે પોર્ટ એને આપ્યો બીજી વાત સત્તરમી સદીમાં એક વખત એ વખતના જે પોપ હતા એ વિધાઉટ વિઝા ઇન્ડિયા આવેલા પોતાની કન્ટ્રીમાં જવું હોય તો વિઝાની જરૂર ના હોય આ પુરાવો છે એ પછી બે હજાર ને નવ કે દસ સાતની સાલમાં ફરી પાછા પોપની વિઝિટ ઇન્ડિયા થયેલી એ વખતના વડાપ્રધાન બધા પ્રોટોકોલ ભૂલીને એરપોર્ટ લેવા દોડી ગયેલા સેક્યુલર સ્ટેટનો વડો કોઈ કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક ધર્મના વડાને લેવા જઈ શકતો નથી આ કાયદો છે સેક્યુલરિઝમનો ભંગ છે આમાં જવાય અપવાદ છે અપવાદ કારણ કે આ નામદાર પોપ આવ્યા છે એટલે એ ત્યાં બધા ગયા અને ભાઈ લેવા ગયા રેડ કાર્પેટ સ્વાગત કરીને લઈ આવ્યા આ પુરાવા છે કે એ લોકોની ઓથોરિટી સેલ્ફ ઇમ્પોસ્ટને આપણે સ્વીકારી લીધી છે આ તમને હું પુરાવો આપું છું આ બધી વસ્તુ મેં મારી પાસે રાખી કોઈને પણ ડિટેલમાં જોઈએ ને હું તમને બધું આપીશ પણ સ્ટડી કરજો મેં તો બધું સ્ટડી કર્યું ઉજાગર થયેલું વાંચ્યું છે અને પછી લાગે કે આપણે ઉલ્લુત બન્યા છીએ આ બધું એન્ટ્રીના મુદ્દા પર આવ્યું અંદર આવી ગયા ધંધો ધાપો શરૂ કર્યો અને ધીમે 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 કબજો લેવાનું શરૂ કર્યું કોલોનીઝ બનવા માંડી પછી એ એમણે ઇસ્ટ કંપનીએ આવન જાવન સૈનિકોની ચાલે અને પીક ઉપર ત્યારે એક લાખનું સૈન્ય ઊભું કર્યું અને પછી એક ખતરનાક ત્રીજો તબક્કો શરૂ થયો દેટ વોઝ એક્સપ્લોટેશન આ ખતરનાક તબક્કો હતો બહુ ખતરનાક એક્સપ્લોટેશન પહેલાં એસપીનેજ પછી એન્ટ્રી પછી ત્રીજા તબક્કામાં આવ્યું એક્સપ્લોટેશન હું તો એને એક્સપોરેશન સુધી કહું મને આખી એક્સપ્લોટેશન શબ્દ સારો લાગશે એ ઓછો ખરાબ છે એક્સપ્લોરને શોષણ કરવાનું શરૂ થયું સમૃદ્ધિનું મૂળ જે જોયું એમણે સોશિયલ સ્ટ્રક્ચર એટલું મજબૂત હતું દેશનું કે તોડી ન શકાય જો એક વસ્તુ સમજવાની બહુ બુદ્ધિશાળી માણસોની ગેમ રમ્યા છે એઝ એન ઇન્ટ્રુડર એઝ એન ઇન્વેડર આક્રમક બની સિકંદર પાછો ગયો નેપોલિયન પાછો ગયા મંગોલિયન્સ પાછા ગયા આ દેશમાં બળ બળના આધારે અવાયું નથી એટલે વેપારી તરીકે જાઓ તો હજી એ લોકો આવકાર આપશે એટલે વેપારી તરીકે આવ્યા છે બાકી બધા એ લોકો ઇન્ટ્રુડર તરીકે ગયા છે ખાલી ભારતમાં વેપારીના સ્વાંગમાં આવ્યા છે રાવણને ખબર પડી ગઈ કે બાબાજી બની જશું તો સીતા મળશે એટલે એ બાબાજીના વેશમાં આવ્યા આ વેપારીનો વેશ એટલા લીધો કે ખબર હતી કે અહીંયા તલવારમાં પાછા પડશું અહીંયા ક્યાંય બળમાં પહોંચાય એમ નથી બુદ્ધિથી આ ભોળિયાઓને ફસાવો એટલે વેપારીનો સ્વાંગ રચીને ઐશ્વર કંપનીનું તું તૂફું કરીને આવ્યા છે અને પછી અહીંયા ગોઠવાયા અને એ પછી એન્ટ્રી લીધા પછી એક્સપ્લોઇટ કરવાનું શરૂ થયું એક કે એક વર્ણ તોડ્યા સૌથી પહેલાં ટાર્ગેટ કર્યા ક્ષત્રિયોને રાજાઓને અંદર અંદર લડાવ્યા ખૂબ લડાવ્યા એ રાજાઓ લડે કઈ રીતે રાજાઓની દરબારોમાં સલાહકાર તરીકે ઘૂસણખોરી કરી હતી ત્યાં સુધી કેટલાય રાજાઓને પોતાના ઘરની ગોરી કન્યા સાથે એફેર કરાવી દીધું આપણને તો બધી ખબર છે જવાહરલાલ ભાઈની બધી આપણે વાંચેલી વાતો છે પણ બધા કી પર્સન્સ ને તમે ટાર્ગેટ હું આવું બધું ખુલીને કહું છું બીકોઝ ધ વ્હાઈટ ક્વીન્સ ઓફ ઇન્ડિયા એક બુક લખાય છે આની પર તો વ્હાઈટ ક્વીન્સ ઓફ ઇન્ડિયા ભારતના રાજાઓને પરણેલી ગોરી સુંદરીઓ કેમ ભાઈ લાગે કે ઈધર એક લગા દો હં ઈશ્કે સાદ એક જોડ દો આપણે શું છે ત્યાં ગમે તે રીતે આડા ટેડા સેમી વેવાય જેવા થઈ જવું એટલે થોડુંક ચાલે અને માહિતી તો આવે ઘરમાં કારણ કે આપણું ફરજન ત્યાં હોય ત્યાં ગોઠવી દે રાગના તોફાન તો ભાઈ માનવ સહજ છે ગોઠવી દેવાના હની ટ્રેપની સૌથી પહેલી શરૂઆત ત્યાંથી થઈ આ હું એમ માનું છું આ સૌથી પહેલી શરૂઆત ત્યાંથી ગોરિયાઓને ગોઠવી ગોઠવીને બધે શું રૂસ્તમજીની જેમ બધા દિમાગો લગાવ્યા જ અને બધે ગોઠવ્યા અને ક્ષત્રિયો અંદર અંદર લડાવે આપણે ત્યાં ક્ષત્રિયો પહેલેથી લડતા રાજાઓ પોતપોતાના સીમાડાના મુદ્દે લડતા પણ રાજ્ય નહોતા લઈ રહ્યા આપણે ત્યાં બે શબ્દ આવતા સમ્રાટ અને ખંડિયા રાજા આ શબ્દ આવતો પરંપરા એવી હતી મારું રાજ્ય તમારું રાજ્ય મારું પાસે બળ બુદ્ધિ શક્તિ બધું વધારે હું લડું લડીને કહું હે મારી આજ્ઞામાં રહીને તારું રાજ ચલાવજે બરાબર છે હું સમ્રાટ તું ખંડિયો રાજા જી સાહેબ રાજ્ય તમારું તમારે જ ચલાવવાનું પણ ખાલી મારી અંદરમાં રહીને બસ આટલું જ મને મળે આટલું જ કરતા હતા આ લોકો એ કીધું તમે લડો છો જીતો છો મૂર્ખ્યા છો પાછું એને આપી દો છો લઈ અને આનો ખ્યાલ સૌથી પહેલો રાજાઓના ખ્યાલમાં આ ત્યાં સુધી એક્સપાન્શન થતું જ નહોતું સીમાડાઓની બહાર જવાની કોઈની તૈયારી નહોતી એ તો અધર્મ છે એનું રાજ એ ભોગે પણ મારી અંડરમાં એ સર્વોપરી કદાચ સાબિત કરી દઉં એટલો હમ હોય મને મારી શક્તિનો પણ એમથી વધીને નહીં આટલી સજ્જનતા રાજાઓમાં હતી અંદર અંદર ટકરાવ્યા જે હાર્યા ને હવે તું રાજા છે નહીં તારે સેના સૈનિકો રાખવાના ચાલ ખાલસા કર આમ એનું ક્ષત્રિયનું આખું સૈન્ય બરખાસ્ત થાય કારણ કે રાજા હવે રાજા જ નથી એટલે સૈન્ય બરખાસ્ત થઈ ગયું કંપની જ્યારે બંધ થાય ત્યારે સ્ટાફ ક્યાં જાય ઘર ભેગો થાય ને એટલે હજારો ક્ષત્રિયો આ રીતે બેકાર થયા અને જે જીત્યા એની સાથે દોસ્તી રાખી કીધું તું ને આ રાજ્ય તમારું એક્સપાન્ડ થયું ને તમે સેના માટે આટલો ખર્ચો કરો છો સૈનિકોને પગાર આપો સાહેબ આપણી એક લાખનું સેના છે અડધી રાતે કહેજો ને મોકલી આપીશ છૂટા કરી દો સૈનિકોને સૈનિકોને છૂટા કરી દો તમે કેશો અડધી રાતે આવી જશે આવ્યા હતા કે નહીં આપણા આપણું છે તમારું છે ને સારું પગાર બચતો હોય તો છૂટા કરી દે એટલે જીતેલા અને હારેલા બધાના સૈનિકો છૂટા થયા ક્ષત્રિયો બેકાર થયા હવે એ લોકો ભણવા જાય ભણાવતા હતા કોણ બ્રાહ્મણો એટલે બ્રાહ્મણ પાસે ભણવા જાય અને પછી નોકરી શોધવાની નોકરી ગવર્મેન્ટ સેક્ટરમાં એને જ મળશે જે અમારી સ્કૂલમાંથી ભણીને આવ્યો હોય એટલે બ્રાહ્મણો ના સુપડા સાફ કરી નાખ્યા ક્ષત્રિયોને ના છૂટકે અહીંયા જવું પડ્યું બધી વ્યવસ્થાઓ તોડી પછી વૈશ્વનો વારો વેપારી વર્ગને જે તોડ્યા છે તોડવામાં બાકી નથી રાખ્યું તમે ક્યાંક મળે ને ભારત મેં અંગ્રેજી રાજ લેખક પંડિત સુંદરલાલ કદાચ મળે તો એમેઝોનવાળા તમને આપે બાકી અહીંયા ક્યાંય નહીં મળે આવે લાઇબ્રેરીમાં ટકવા નથી દીધું વામનરાવ બસુના પણ ચાર પુસ્તકો છે એ પુસ્તકોનો બહુ સારો લીધો છે અને રિસર્ચ બાદશાહી રિસર્ચ કર્યું પંડિત સુંદરલાલે જે પુસ્તક લખ્યા છે મને મેં વાંચ્યા છે મને લાગે છે કે ખાસ એડિટ કર્યા વગર સાચા ઇતિહાસના પાઠ્યપુસ્તક તરીકે પેશ કરવા જોઈએ આ મેં હિસ્ટ્રી રીરાઈટ થઈ રહી છે અત્યારે પણ મને થાય મનમાં કે સાચી હિસ્ટ્રી જે માણસે લખી જ તમે વાંચો કે અહીંના વણકરોની શું દશા થઈ જ અહીંના વેપારીઓની શું દશા થઈ જ સાફ કરી નાખ્યા જ માન્ચેસ્ટર કપડું ત્યાંથી આવે અને એ એટલા એ ફરજિયાત એ જ વેચવાનું તમારો માલ અમને જ આપી દેવાનો તમે જે પેદા કરો વણકરો એ માલ અમને આપવાનો અમે એ ઇંગ્લેન્ડ મોકલીએ એની પર પ્રોસેસ કરી લોકો પાછો અહીંયા મોકલે ઊંચા ભાવે ને એ તમારા પ્રજાએ લેવાનો અરે આ કંઈ ચકડું ચાલે ક્રોપ ખેત પેદાશ ખેત પેદાશ ફરજિયાત સરકાર જ લઈ લે કંપની સરકાર એ જ લઈ લેશે બધી બધા ખેડૂતોએ ફરજિયાત ખેત પેદાશ આપી દેવાની અને એના કરતા ટુ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી બે પૈસામાં લીધેલું હોય ચાલીસ પૈસામાં વીસ ગણા ભાવે વેચવાનું અને પ્રજાને વીસ વીસ ગણા વીસ ટકાની વીસ ગણા ભાવે આ લખ્યું બધું એમાં અંદર અને આ રીતે કોઈ ખેડૂતો એ વખતે આંદોલન કરવા નથી ગયા આમ રાખ્યા ખેડૂતોને સરકારોએ બાકી કેટલી દેવા માફી કેટલી સબસિડી તમે ટોટલ મારો લાખો કરોડ રૂપિયા એ લોકોને આપ્યા સરકારે આજ સુધીમાં ચોક્કસ એમના કેટલા ગ્રીવિયન્સી પ્રશ્નો આજે પણ હશે પણ એ વખતે ખેડૂત જે ટેક્સ ભરતા મિનિમમ ફિફ્ટી ટુ ફિફ્ટી વન પર્સન્ટ મેક્સિમમ સિક્સટી ટુ થી સિક્સટી થ્રી પર્સન્ટ આ ટેક્સેશનનો રેશિયો ખેડૂતો માટે હતો એ દેશમાં જ્યાં સિત્તેરથી થી બોતેર ટકા અને એ વખતે છ્યાસી ટકા ખેડૂતો હતા એ વખતે આટલો ટેક્સ એ લોકોએ ભરવાનો ધ ઇન્ડિયન ધ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સિલવા રેલવે કંપની અહીંયા રેલવે આવી ઇન્ડિયન રેલવે તો પછી આ ધ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સિલ્વા રેલવે કંપની એ અહીંયા આવીને પચીસ લાખ પાઉન્ડની એસેટ હતી એ વખતે એમને રેલવે ચલાવવાનું લાઇસન્સ આપવામાં આવ્યું કેટલા રૂપિયામાં બસો રૂપિયામાં હવે તમને બતાવું એ વખતે તમારે ઘોડાગાડી ચલાવી હોય તો ઘોડાગાડીની લાઇસન્સના બસો રૂપિયા લેતા હતા એટલે આપણે એમ કેવું પડે કે ગ્રેટ ઇન્ડિયન પેનેન્સિલવા રેલવે કંપની અને આપણી ઘોડાગાડી સરખા દરજ્જાની કહેવાય ઘોડાગાડીના ભાવે આખી રેલવે ઉતારી દીધી કારણ કે ત્યાંથી આવી આ રીતે શોષણ થયું છે અહીંથી જે પણ માલ આવે ત્યાંનો જે માલ આવે ઇંગ્લેન્ડથી એ માલ શિપમેન્ટમાં આવે હાઈ કમિશન ઉપર બધાને આપવાનું અમારો જ માલ વેચવાનો મોનોપોલી ગેમ તમારું સ્થાનિક કંઈ જ નહીં વેચવાનું તો અમે આટલું કમિશન તમને આપીએ એટલે દસ ટકાથી વધારે માર્જિન નહીં રાખવું અને બાર્ટર સિસ્ટમથી જીવિકા ચલાવવી ધર્મ નિયંત્રિત પ્રોફિટ બેસ્ડ ધંધો જે હતો ને એ આખો ગયો અને લાલચનું તત્વ અંદર આવ્યું ત્યાં સુધી તો આ ડૉક્ટર અમને વૈદ્ય સેવા આપે છે ચાલો આપણે એમને અનાજ આપીએ આ લોકો માલની સામાનની હેરાફેરી કરે છે સેવા અને સામાન આ બાર્ટરથી આખી વ્યવસ્થા ચાલતી અને બાર્ટર હતું ને ત્યાં સુધી લોકમાં પૈસાનું વર્ચસ્વ નહોતું કારણ કે પરચેસિંગ પાવર ડિસેન્ટ્રલાઈઝ હતો કરિયાણામાં પણ પરચેસિંગ પાવર હતો બાર્ટર વખતે કપડામાંય હતો કપડું આપીને કટલેરી લેવાય કટલેરી આપીને કેરોસીન લેવાય કેરોસીન આપીને કરિયાણું લેવાય દરેક બાર્ટર સિસ્ટમનો લાભ એ હતો કે બધું ડિસેન્ટ્રલાઈઝ પરચેસિંગ પાવર હતો એટલે એકલો પૈસો દાદાગીરી નહોતો કરી શકતો હવે પરચેસિંગ પાવર સેન્ટ્રલાઈઝ થઈ ગયો પૈસો દાદાગીરી જ કરે ને પછી એ ખિસ્સામાં આવે કે ના આવે મગજ પર તો સવાર થઈ જ જાય આ રૂઆપ ક્યાંથી હોતો એક જગ્યા પર જ બધો પૈસો જમા કરવાનો શરાફી સિસ્ટમ ગામે ગામ ગામે ગામ લોકો શરાફને જેને આપી આવે નાની મોટી મૂડી ત્યાં હોય ત્યાં બધું ભેગું રહે હવે આખી સેન્ટ્રલાઇઝ બેંક કોઈ માણસને પચાસ હજાર કરોડનું કરવું હોય તો કરી શકે જ એનું કારણ છે કે એક જ જગ્યાએથી પચાસ હજાર કરોડ મળે છે અને એના માટે ત્યાં હોવા જોઈએ એ છે એટલે કરી શકે જ ને આજે આ સિસ્ટમ પહેલાં નહોતી આ નહોતી ડીસેન્ટ્રલાઇઝ વ્યવસ્થા હોતી એટલે ગામે ગામ આ વ્યવસ્થા એક જગ્યાએથી ઉઠે તો બાજુના તાલુકામાં એની અસર ન પડે આજે અહીંયા આવ્યો ને દેશમાં અહીં અસર પડે એવું તંત્ર ખરાબ થયું આખી વ્યવસ્થાઓ પલટાઈ અને એ પછી વૈશ્યો ખરાબ થયા પછી વારો આવ્યો બધા લેબરસનો શૂદ્રોનો એ શૂદ્રોને શીખવો તમારું શોષણ કરે છે એ એકને આ ત્રણની સામે ઊભા કરી દીધા બધાની સામે અને અંદર અંદર લડાવી મારે ડિવાઈડ એન્ડ રૂલની નીતિ જ કામ છે અને પછી એ લોકો આ આમાં માહિર થયા ફાવ્યા હવે આ આખી પોલિસી પતી પછી એ એક્સપ્લોટેશન તો ચાલતું હતું એક ચોથો પ્રોગ્રામ લીધો ઇરેડિકેશન હવે બધું રદ કરો રદ આમાં એ લોકોએ ગજબ મહેનત કરી છે ચાર વસ્તુ એ લોકોએ ફેરવી નાખી ચાર વસ્તુ દે વોન્ટેડ ટુ બ્રિંગ અ રિયલ ચેન્જ ઇન ઇન્ડિયા એમનું એક સૂત્ર હતું વી વિલ બ્રિંગ અ રિયલ ચેન્જ ઇન ઇન્ડિયા અને એ લોકોએ ચાર ચેન્જ લાવ્યા એક રૂલિંગ રૂલિંગ પેટર્નમાં એક એજ્યુકેશનની પેટર્નમાં એક એગ્રીકલ્ચરની પેટર્નમાં અને એક લિવિંગ પેટર્ન આપણી દિનચર્યામાં આ ચારે ચાર બદલી નાખી આર ઇ એ એલ રૂલિંગ એજ્યુકેશન એગ્રીકલ્ચર અને લિવિંગ પેટર્ન આ ચારે બદલે એટલે રિયલ ચેન્જ આવી ગયો આ રીતે એ લોકો રિયલ ચેન્જ લાવે આખો અને જે સિસ્ટમ બદલી રાજાઓ તો અહીંયા શી કરે છે રાજાઓ તો બેકાર માણસો છે રાજાઓને ભાંડ્યા હવે એ રાજા અને આજના જે હોય એને તમે સરખાવો ખબર પડે એ વખતે મેં વાંચ્યું છે ધંધુકાનો રાજા ગાંફ ગામ છે બાજુમાં ત્યાં રહેતો પછી તો રાજવાડા રજવાડા ગયા ને સાલિયાણા આવતા સાલિયાણા એટલે પીએફ જેવું દર મહિને તમને મળે ને આવે હવે એમને જે મળતું ગામમાં પ્રથા ગામમાં દીકરી સાસરે જાય ને વળાવે તો બાપા એને દીકરીને બાપ વળાવે એ વખતે દીકરી પહેલાં લગ્ન લેવાય ને પહેલાં બાપુને આશીર્વાદ લઈ આવવું અને રાજાને પગે લાગવા જાય ભલે રાજા નથી પણ અમારા એક વખતના રાજા આજે સાલિયાણા પર જીવે આટલું જ ભથ્થું મળે ને બસ એટલું ભથ્થું આપી દે એની પર એ ચાલતા હોય અને એ આમ જાણે ભથ્થું આપી દીધું એટલે એ રાજાઓને ખુશ તમારે જીવિકા મળી ગઈ બસ એની પર ચલાવજો જીવન અને એ રાજાઓને પગે લાગી લાગીને દીકરીઓ જતી એ ધંધુકાના રાજા બાજુના ગાંફ નામના નાના ગામડામાં એક નાનકડા ઘરમાં રહેતા કોઈ આવકનું સાધન નહીં આજે આવે એની પર જીવે દીકરી એ પરણી અને ગામમાંથી જવાની હતી બાપાને કીધું કે જો બેટા તારા લગ્ન થવાના છે પણ આપણે જાહેરાત નથી કરીને ઢોલ નથી વગાડ્યા ખબર છે કેમ ઢોલ વગાડવું તો બાપુને ખબર પડે અને બાપુને ખબર પડે ને તને બોલાવે તું પણ જાય અને તું જાય એટલે બાપુએ કંઈક આપવું પડે બાપુ પાસે કશું જ છે નહીં આપણે ન જઈએ સારું છે બેટા અહીં બેઠા બેઠા બાપુના આશીર્વાદ લઈ જવાના આપણે જવાય નહીં અને એટલે તારા લગ્નમાં અમે ઢોલ નથી વગાડવાના તમે વિચાર કરો કે જેને રાજ્ય છોડી દીધા ને એટલા વખત થયો એ રાજાઓ માટે શું માન હતું પ્રજાને આવા રાજા અને પછી દીકરીના લગ્ન લેવાઈ ગયા મહેંદી મુકાઈ લગ્નના ફેરા ફરી ગયા વિધિ થઈ ગઈ કન્યાની વિદાય ચાલે ત્યારે રડી પપ્પા બાપુના આશીર્વાદ હું નહીં જઈ શકું હું બાપુને પગે કે નહીં જઈ શકું હું હમણાં આવું હમણાં આવું ત્યાંથી છોડીને ભાગી અરે કે પપ્પા કે હવે 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 ન જવાય બેટા હું જઈને આવું બાપુને અને આ ગઈ ને આ આવી ઉભી રહું તો બાપુ આપે ને કઈ હમણાં જવું ને હમણાં આવું પાછી જો ને પણ બાપુને પગે લાગે વગર હું નહીં આવી શકું પપ્પા નહીં ફાવે અને ભાગી ગઈ દીકરી પાપા કહેતા રહી ગયા બેટા 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 ગયા અને ધંધુકાનો રાજા ગાંફમાં પોતાના હિંડોળા પર હિંચકા ખાય છે અને દીકરી રૂમ ઝૂમ રૂમ ઝૂમ જે પાણી તરણ જે કપડાં હતા અરે અરે બેટા મારા ગામની એક દીકરી પરગામે જાય મને ખબર ન પડી બાપુને મને છાનું રાખ્યું માં નથી બેટા નહીં બા બાપુજી એવું ન હોય છાનું ક્યાં હજી ગઈ નથી ને આશીર્વાદ લેવા બસ મારો સંસાર શાંતિથી ચાલે પછી આશીર્વાદ આપો અને આંસુ બાપુને આમ ખિસ્સામાં હાથ નાખ્યો ખીસું બહાર આવે કપડું બહાર નીકળે ખિસ્સાનું કશું જ નહીં એક કરન્સીની નોટ સિક્કો કશું નહીં આમ અંદર જોયું ઘરમાં કશું ના મળે સિક્કા પૈસા નહીં કોઈ વસ્તુ એવી હોય ને તોય આપી દઉં અને ચોધાના આસુએ રડવા માંડ્યા કે ભગવાન મને જીવતો કેમ નાખ્યો મારી દીકરી માથે હાથ આવે અને આ કમભાગીને આપવા માટે કઈ નથી આ આવીએ પેલા ઉપાડી કેમ ન લીધો અને રડે છે આ રાજા રડે છે અને એ જ વખતે દીકરી જતી હતી ત્યાં પોસ્ટમેન આવે બેટા બેટા ઉભી રે બેટા ઉભી રે બેટા ઉભી રહે મારો ભગવાન સાંભળી ગયો તું ઉભી રે લાવ તો લાવ અને એનું સાલિયાણું આવ્યું મંથલી મની ઓર્ડર આવ્યો અને ફોડ્યું હાટ જો મારો ભગવાન સાંભળી ગયો આ લીધું કવર લે બેટા લઈ જા તારા બાપુની ઈજ્જત જો કુદરતે રાખી દીધી અને જે રાજીપો હતો જેના પર આખો મહિનો ચલાવવાનો એક કવર આ લીધું અને દીકરીને આપી દીધું આ રાજાઓ ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજી આજે પણ કૃષ્ણકુમાર કુમાર નું આખું જે નીલમબાગ પેલેસ હતું આજે નીલમબાગ હોટલ છે પણ નીલમબાગ પેલેસની આખી જગ્યા છે કૃષ્ણકુમાર સિંહજી જેવા મને લાગે છે કદાચ આ ભારત વર્ષમાં કોઈ રાજા થયા હોય તો એટલા લાગણીશીલ ખરા અર્થમાં પ્રજાવત્સલ શબ્દ વાપરી શકાય એવો માણસ રજવાડા ગયા પર જીવતા અને ભારત અખંડ ભારત હિન્દુસ્તાન થયું ને વલ્લભભાઈ પટેલનો વિચાર પાંચસો ને ત્રેસઠ જીવભેદ હોય ને એમાં પાંચસો ને ત્રેસઠ રાજાઓના ભેદ હતા ફાઇવ સિક્સટી થ્રી રાજાઓ હતા ગોંડલના રાજા સૌરાષ્ટ્રના રાજા કચ્છના રાજા આ બધા રાજાઓ હતા બધા એ મહારાજાઓને બધાને પોતપોતાના રાજ્યોનું વિલીનીકરણ કરે અખંડ રાષ્ટ્રમાં બધા પોતાના રજવાડા છોડે ખાલી પાલડીના ચાલીસ સંઘોને સમજાવવા હોય કે અખંડ પાલડી જૈન સંઘ બનાવો તોય ન થાય તોય ન થાય ન થઈ શકે માત્ર પાંત્રીસ થી ચાલીસ દિવસમાં વલ્લભભાઈ પટેલ પાંચસો ને ત્રેસઠ રજવાડાને વિલીનીકરણ સાથે એક મંચ પર લાવી પાંચસો ત્રેસઠ રાજા કન્વિન્સ થયા અખંડ હિન્દુસ્તાનના કન્સેપ્ટ માટે અમે અમારું રજવાડું અખંડ ભારતમાં સમર્પિત કરીએ છીએ આજથી અમે રાજાનો રાજા પદનો ત્યાગ કરીએ છીએ આ કન્વિન્સિંગ પાવર વલ્લભભાઈનો હતો પાંચસો ત્રેસઠને ને ભેગા કરી શક્યા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવાય છે એમને એમ નથી કહેવાતું સૌથી પહેલી પહેલ કરી હોય કોકે પહેલ કરવી પડે આ કૃષ્ણકુમાર સિંહજી વલ્લભભાઈ તમારી ઈચ્છાને માન આપીને સૌથી પહેલું અમારું ભાવનગર રાજ્ય સમર્પિત કરું છું અખંડ રાષ્ટ્ર માટે અને શરૂ કરો આ પહેલ વહેલી એણે શરૂઆત કરી અને રાજા પદ ત્યાગ કરી પોતાના ઘરે બેસતા ખેડૂતોને કોઈ સમસ્યા હતી ગયા ખેડૂતો ત્યાં ત્યાં જઈ અને કે સમસ્યા રાજાને કેવી તો પડશે ભલે આજે ન હોય પણ સમસ્યાનું સોલ્યુશન રાજા જ કાઢશે આપણે તો કૃષ્ણકુમારને જ કહેવાનું એ કૃષ્ણકુમાર સિંજને ત્યાં એમણે જઈને વાત કરવા માટે ઘરે ગયા બપોરના તડકામાં બાર સાડા બાર વાગે અને કૃષ્ણકુમાર આમ હાથમાં કપડું લઈને ડસ્ટિંગ કરતા હતા ફર્નિચર સાફ કરતા હતા બધું ધોતા હતા ખુરશીઓ સાફ કરે આ બધું જોયું અરા રાજા જોઈ ગયા હો હો ખેડૂતમાં જ આવો 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 આપણે ત્યાં મહાજન સિસ્ટમ હતી જ્ઞાતિ આધારિત મહાજન અને વ્યવસાયના કોમર્સ ફિલ્ડના આધારે એટલે કે કપડાં કપડાનું બજારનું મહાજન હોય પછી ઝવેરી બજારનું મહાજન હોય હીરા બજારનું મહાજન હોય કરિયાણા બજારનું મહાજન હોય એવી રીતે વાઇઝ સેગમેન્ટ ઓફ ટ્રેડ એના એક એક મહાજન રહેતા અને આ બાજુ જ્ઞાતિ આધારિત મહાજન રહેતા ખેડૂતોને કીધું કે તમે આજે મારા ઘરે આવ્યા બાપુ આ શું કરો છો આ તમે કામ કરો તો કે પ્રજાના પૈસા ખોટા વેડફાય થોડા હવે આવક ઘટી ગઈ એટલે કામ વધ્યું અને બાપુ ઘરે બેઠા છે પણ આ બધું તો માણસ કરે તો બાપુ માણસ છે કામ કરવા પૂરતા તો માણસ થઈએ ને કામમાં થોડા થવાય હું એ માણસ છું હું કામ કરું છું બોલો શું કામ હતું શું કામ હતું ના ના હમસ્તા મળવા આવ્યા હતા બાપુ હવે ખેડૂતો કેવા આવ્યા હતા તરત ઈશારો કરે કાંઈ બોલું નથી હવે બાપુની પરિસ્થિતિ તો તું જો અને કાંઈ બોલવું નથી બાપુની સ્થિતિ સમજીને માગવા આવેલા વાઇન્ડઅપ પ્રોગ્રામમાં કે નાના બાપુ મળવા આવેલા ઘણા દિવસથી જોયા નહોતા તો જીવ બળતો હતો કે ચાલો બાપુના દર્શન કરી આવીએ તમારા ચહેરા પરથી વંચાય હો બાપુ એમ સાવ કંઈ પરવારી નથી ગયા પણ કંઈક કેવા આવ્યા છો અને વધારે કઉ તો કંઈક માગવા આવ્યા છો માગો ને બાપુની તેવડ નહીં હોય તો ના પડશે ને બાપુ પણ માગો તો ખરા મને થાય કે હજી મને કોઈક બાપુ મારી હકથી માગે જ બાપુ પાસે નહીં માગો બાપા ક્યાં માગશો બોલો માગો ને માય બાપ ના ના બાપુ ખાલી મળવા આવ્યા હતા ના ના તમે કહો તમે કહો બાપુ આવક ઓછી છે તકલીફો થાય છે સારું ફાયદો કરાવી આપ્યો કંઈક બે કામ વધારે કરી લઈશ પ્રજા આપો છો ને રાજ્યને એટલું નહીં આપતા જાઓ ખેડૂતો નિરાશ ન થવા જોઈએ આવા રાજાઓ એ જે રજવાડા ગોંડલના રાજા રસ્તા પરથી સવારી જાય અને બુઢી ડોસી આમ લાકડાનો ભારો આમ ઉંચકવા મહેનત કરે હાથમાં આવતો નહોતો માથા પર ઉંચકીને ચાલવાનું હતું એમ મહેનત કરે ખડી રાખો ખડી રાખો એની સવારી જતી હતી અને રથ ઊભો રાખ્યો ઘોડાગાડી ઊભી રાખી દીધી વિક્ટોરિયા નીચે ઉતર્યા રાજા અને તરત જ આમ લઈ એટલે ઝાંખું દેખાય ખબર ન પડી અને વાંકાલા લો માં અંબાવું તમને આમ હાથ ઉપાડ્યો અને માથે ગોઠવી દીધો અને આમ ગોઠો હસ બેટા સો હે તું તો ગોંડલ નરેશ તું આવ્યો તે આ માથે તે કામ કર્યું બેટા રાજા થઈને આવું કામ ન કરાય માં રાજા થઈને આવું કામ ન કરાય સાચી વાત છે રાજા ભાર ઉતારે ચડાવે નહીં આ ખોટું કામ કર્યું છે એના શબ્દો હતા ને કયા અર્થમાં માજી બોલે છે અને કયા અર્થમાં રાજા તો ભાર ઉતારનારો હોય ભાર ચડાવ્યો તમારી મા સાચી વાત છે રાજાએ ભાર ચડાવાય નહીં આવું કામ ન જ કરાય તમારા એ ભાર ઉંચકવો જ ન પડે વ્યવસ્થા કરવી જોઈએ ચોક્કસ વિચારું છું કે મારા નગરમાં રાજ્યમાં મોટી ઉંમરવાળાએ કામકાજ ન કરવું પડે અને એમને એમ ચાલે એમની જીવનચર્યા કંઈ ગોઠવું છું અને આ જે ગોઠવણ થાકલા જે તમે જજો ગોંડલની પાસે આજે છે થાકલા દર બસો ચારસો મીટરે હાઈવે પર જેમ સાઇન બોર્ડ આવે ને ચોત્રીસ કિલોમીટર પાંત્રીસ કિલોમીટર જેમ સાઇન બોર્ડ આવે આવેલા કિલોમીટરના બોર્ડ્સ આવે પથ્થર આવે એવી રીતે દર બસો ચારસો મીટર થાકલા એટલે પથ્થરનું સ્ટેન્ડ આપણે ઓટલા જેવું કહેવાય ને નાનું એટલે આવા જે જતા હોય ઊંચકીને એને થોડો સમય વિસામો લેવો આખા માખા ન વળવું પડે એની પર મૂકીને ત્યાંથી સીધું ચડી જાય એટલે ઈઝી પડે રાહદારીઓ માટે આ વ્યવસ્થા કરીને થાકલા ઊભા કરે આવી તો એની રસ્તા પર ચાલતા ચાલતા દેખાય કે આવું કરીએ ને તો આને સાતારે આવી પ્રજાવતા આ રાજાઓ અયાશી છે રાજાઓ તો બેકાર માણસો છે એ લોકોમાં કંઈ છે જ નહીં પ્રજા વસલતા અમે તમને સાચવશું અને આખું તંત્ર નવું કરવાનું છે રૂલિંગ પેટર્ન બદલ્યું એટલે રાજાઓને બદનામ કર્યા અને રાજાઓને પૂરેપૂરા બદનામ કરી અને ઢોલ વગાડી દીધો અને આ બાજુ લોકશાહીના બીજ નાખવાની શરૂઆત થઈ હવે લોકશાહી તરફ લઈ જઈ રહ્યા છે અને ધીમે 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 રાજાઓને ખાલસા કરતા ગયા રાજ્યો બધા વિલીન થતા ગયા રાજાઓ ના ચાલે રાજાઓ ના ચાલે લોકોનો અવાજ જોઈએ લોકશાહી જોઈએ આપણે રાજા ઈ સે રાજા અને એક ખોટો માણસ આવ્યો જિંદગી પર ચલાવવાનો ને અમે તો એવી સિસ્ટમ લાવીએ છીએ જો ખોટો માણસ હોય તો પાંચ વર્ષે તમે કાઢી શકો પંચોતેર વર્ષે કાઢી શકે તો કંસ આવે અને કંસ જાય તો દુર્યોધન આવે દુર્યોધન જાય તો આવે કોને તમે મને કોઈ પૂછવા આવે કે સાહેબ કોને વોટ આપો કે તારી બેન ના લગ્ન કરી શકે બને એ બનાવી શકે એને બનાવો એને આપ વોટ કોઈ છે મોહન થાળ અને મગજ વચ્ચે કે મૈસુર અને મગજ વચ્ચે પસંદ ગયો તો થાય પણ મમરાને મગજ વચ્ચે પસંદ ગયો તો તમે શું પસંદગી કરો કોને પસંદ કરો તમે આ આખી પસંદગી જુદી છે આખા ધોરણ બદલાઈ ગયા ઓછામાં ઓછો દુષ્ટ કોણ છે એ તમારે જોવું પડે સજ્જન આ ક્ષેત્રમાં આવી ન શકે એવું સડી ગયું આ ક્ષેત્ર આખી રૂલિંગ પેટર્ન બદલી નાખી અને એ સ્થિતિ પર લઈ આવ્યા રાજાઓને સત્યાનાશ સાફ કરી નાખ્યા એમના સૈનિકો તોડ્યા એમનું સૈન્ય તોડ્યું એમનું વર્ચસ્વ પ્રજા પ્રત્યુ એ પણ વિલીન કર્યું એમના માટેનો આદર સદભાવ હતો એ તોડી નાખ્યો અને બધી વાતો આપણે સાચી માની માની અને રાજાઓને ગાળો દેતા રહ્યા તમે વાંચજો ઇતિહાસ વાંચજો ઇરેડિકેશન છે આખું બધું જૂનો ઇતિહાસ આખો વાંચો ખોટો લખાયો છે આ બધો ફેબ્રિકેટેડ હિસ્ટ્રી જે શીખવવામાં આવે છે ઓરિજિનલ તો આ બધું ડોક્યુમેન્ટેશન થયું છે અને જે બહાર જે છુપાયું છે છપાયું નથી એ છે એ તો બહાર જ નથી આવતું આવા રાજાઓ હતા એ ક્યાંય પાઠ્યક્રમમાં નહીં આવે બાબર વોઝ બોર્ન ઇન ફોર્ટીન નાઇન્ટી ફાઈવ ફિફ્ટીન નાઇન્ટી ફોર એન્ડ લોર્ડ માઉન્ટ બેટન અરે મારા બાપુજી ક્યારે ગુજરી ગયા મને તેથી નથી આવડતી લોર્ડ માઉન્ટ બેટનની શું મારે યાદ રાખવાની મારે શું કામ છે મારે મારા પપ્પા મમ્મીના દિવસો યાદ નથી રહેતા મારા દાદાજીની એનિવર્સરી યાદ નથી મારા દાદાની પુણ્યતિથિ યાદ નથી આ બધાને યાદ રાખીને મને શું કરવાનું છે આ બધા તમને શીખવાડે હિસ્ટ્રીમાં જેના કોઈ ઠેકાણા ન હોય એવા લોકોની ઇતિહાસ ભણાવે આ ખરો ઇતિહાસ જે ભણાવવાનો છે ઇતિહાસમાં કોઈ ચેપ્ટર નથી આવતું રાજા રજવાડાઓના કોઈ ચેપ્ટર ઇતિહાસમાં સ્થાન લેવા સો રાજાઓ થયા જ આપણે ત્યાં પણ ક્યાંય નામ નિશાન નથી એવા પ્રજાવત્સલ રાજાઓ એવા અરે રસ્તા પરથી સવારી જતી હોય અને બેચકી લઈ અને આ બાજુ બસો મીટર ત્રણસો મીટર દૂર આ બાજુ વચ્ચે દિવાલ છે અને ઉપર આંબાનું ઝાડ છે બેચકીમાં પથ્થર લઈને આમ આંબાને મારે છે અને આંબાને વાગે તો ફળ નીચે પડે એ દસ વર્ષનો છોકરો આમ ફાટકતું ઝાડને મારે છે અને એ ફળને લાગવાને બદલે મિસ થઈ ગયો અને એ પથ્થર નીચે થઈને વંડીની બહાર ગયો રાજાની સવારી ચાલતી હતી ને રાજાને અહીંયા જોરદાર વાગ્યો હાથીની અંબાડી પર અહીંથી લોહી નીકળ્યું તરત તપાસ કરી આ છોકરો હતો પકડાઈ ગયો અને પકડીને લાવ્યા રાજાને કીધું સાહેબ મને શું સજા કરીએ સૈનિકોએ પકડી લીધો રાજા ને પથ્થર વાગે એટલે છોકરો થરથદ રૂજે સાહેબ મારી ભૂલ થઈ ગઈ રાજન મારી ભૂલ થઈ ગઈ રાજા કેવા હતા તું પથ્થર કોને મારતો હતો તો કે આ આંબાના ઝાડ ને અચ્છા એને મારતો તો કેમ તો કે ત્યાં વાગે તો મને કેરી મળે અચ્છા સો સોનામ આપી દો સો સોનામ હા સો સોનામોર આપી દો હું રાજા છું આંબાના ઝાડ ને પથ્થર મારે તો એ કેરી આપેશ મારે કઈ નહીં આપું આંબાના ઝાડ થી જવું સો સોના મોરા પીધું આ રાજાઓ હતા હું તમને એક એક રાજાઓના સો દાખલા આપું સો જે જોયા પછી લાગે આ બધા અલગ અલગ એક ના એક ના દાખલા નથી આપતો એક ગોંડલના છે એક સૌરાષ્ટ્રના છે એક ધંધુકાના છે બધા અલગ અલગ વિસ્તારના રાજા છે ગાયકવાડની કથા અલગ હોય બીજાની અલગ હોય બધા રાજાઓની અલગ અલગ સ્ટોરીઝ છે અને એ રાજાઓ પ્રજા વત્સલ ખરા અર્થમાં તાજે જે પ્રજાનું એવું સરસ ધ્યાન રાખતા પોતાના ભોગે ધ્યાન રાખતા ચોરી છુપી થી આપણે વાર્તાઓમાં સાંભળ્યું રાજા આમ છુપાવે છે રાત્રે કામડો હોડી નગરચર્યા નીકળે ખબર છે હવે આજે કોણ નીકળે મને કહો તો ખરા ચૂંટણીના બે મહિના પહેલાં બધા બહાર આવે છે બાકી કોણ બહાર આવે છે આટલી રમત કેમ ચાલે છે આપણી સાથે રાજાઓ કેવા હતા રાજા પોતાના પદ પરથી નીકળી ગયા પછી પ્રજાનું કામ કરતા હતા અને પદ પર હોય ત્યારે પોતાનું જ કામ કરે આપણે કેવા રાજા જોઈએ પદ છોડ્યા પછી પણ પ્રજાનું કરે એવા કે પદ પર હોય ત્યારે પોતાનું જ કરે એવા ગરીબી હટાવ ગરીબી હટાવો ગરીબી હટાવ અપની 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 આ હિડન છે એ કોઈ બોલતું નથી કિસકી ગરીબી હટાવો કિસકી ગરીબી કોઈ બોલતું જ નથી કોઈ નથી બોલતું બધા ગરીબી હટાવવામાં પડે પણ પોતપોતાની અને આ ગરીબીના આંકડા જ નથી કોઈ ગમે એટલું કમાય તો ઓછું જ લાગે છે કારણ કે સિત્તેર જનરેશન પછીનું શું એકોતેરમું શું ખાય એટલે બધા આંકડાઓ ફાટફાટ થતા હોય સ્વિસ બેંકમાં કોના પૈસા છે બધી ખબર હોય કશું બહાર નથી આવતું આ રાજાઓ જે સાલિયાના સીધા કન્યાને આપી દે અને આવા રાજાઓની કોઈ સ્ટોરીની બદનામ કરે આ રૂલિંગ પેટર્ન આખી બદલી નાખી તમે જુઓ આખી એજ્યુકેશનની સિસ્ટમ ફરી લિવિંગ પેટર્ન આખી બદલાઈ ગઈ આખી ફરવાની પદ્ધતિ રહેણી કરણી ખાણીપીણી બધું બદલાયું બધું પહેલાં જે હતું ખરેખર સ્વાસ્થ્યપ્રદ હતું સારું હતું આવક અને આરોગ્ય બધું સચવાય એવું હતું બધું બદલાયું આખો ધીસ ઇઝ રિયલ ચેન્જ રૂલિંગ પેટર્ન Education and economy, agriculture, and a living pattern. R E A L. This is the real change that they brought in India.